નમસ્કાર, સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાતિદના અંબાવાડા પાસેથી જિલ્લા એલસીબીએ બાતમીના આધારે કારનો પીછો કરીને 1,38,000 વિદેશી દારૂ ઝડપી પાડ્યો. દીકરાને કસ્ટડીમાં જોઈન ગૌરી ખાન કારમાં જ રડી પડી. આપણી પટેલની ભાષામાં કહીએ તો જવા દો ને, કરોડો રૂપિયા છે પણ કશું છૂટતું નથી. સીએમ પટેલ. હું દૂધ ઉત્પાદક હતો પણ વર્તન ના મળતા પશુ વેચી દીધા. સીઆર પાટીલ. રાજકોટમાં સામૂહિક આપઘાત, માતાએ બે દીકરી સાથે કર્યું અગ્નિશાન. પંચમહાલના વિનય કોલેજ મોરવા હડફ ખાતે ઇતિહાસવિદ ડોક્ટર અરુણ વાઘેલા દ્વારા વિદ્યાર્થીઓ માટે ઇતિહાસ વ્યાખ્યાન યોજાયું. 9 ઓક્ટોબર વિશ્વ હોસ્પિસ અને પેલિંગ એક્ટિવ કેર દિવસ. પંચમહાલમાં એનએસએસ વિભાગ અને નહેરુ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન યોજાયું. રાજ્યના 8 શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો સમય 10 નવેમ્બર સુધી યથાવત રહેશે. ગુજરાતમાં નેશનલ હાઈવેની બિસ્માર સ્થિતિને લઈને અર્જુન માઢવાડિયાએ ટ્વીટ કરી. કેશોદ ખાતે એસટી ડેપોમાં એસટીના પ્રશ્નો રજૂઆત અંગેનો કાર્યક્રમ યોજાયો. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રિમાં મહાકાળી માતાના દર્શન કરવા માટે આવતા યાત્રાળુઓ માટે ભાત ગામે નિસ્થળ ભાવે દાતાઓ દ્વારા સેવા આપી રહ્યા છે. નવલી નવરાત્રિના 2 દિવસ થયા પૂરા. આજે 3જું નોરતું. જામનગર અને અમદાવાદમાં ગરબા રમવા ઉમટી પડ્યા ખેલૈયાઓ અને કુંવારિકાઓ. મેઘરજ ખાતે વન વિભાગ દ્વારા વન પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મેઘરજ વિસ્તરણ રેન્જ વિભાગ દ્વારા મેઘરજ એપીએમસી ખાતે ઉજવણી કરાઈ હતી. નવલી નવરાત્રિના પ્રથમ નોરતે કાગવડ ગામથી ખોડલગામ મંદિર સુધી પદયાત્રા યોજાઈ હતી અને પદયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. દહેગામ શહેરમાં આજે બપોરના સમયે વરસાદ તૂટી પડતા ઠેર ઠેર પાણી ભરાયા. ગરબા રસિકોમાં વ્યાપેલી ભારે નારાજગી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ત્રણ રસ્તાથી પ્રાંતિજ રેલવે સ્ટેશન સુધી એપ્રોચ રોડ ઉપર પડી ગયેલા ખાડાઓને લઈને રોડનું સમારકામ પેવર રોલર મશીન દ્વારા પેવર પટ્ટાની કામગીરી હાથ ધરવામાં આવી. ગાંધીનગર ખાતે મરેલું માસૂમ બાળકની સિવિલ હોસ્પિટલ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવીએ મન ભરી રમાડ્યું. હોસ્પિટલના કર્મચારીઓ બાળકનું નામ સ્મિત રાખ્યું. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.